આર્યુને એ જીરું છે અને આ હગડ રહ્યા ને હગડકીના એ હું તમને કહી દઉં આર્યાને. હવે આમાં જીરું નહીં ને એટલું ત્રણ ગણું તો આમાં ખડ છે. આ બધું લહણ ભાંટી જાય. ખાવા પીવાનું આ એક કિયારો હતો એ સાફ કરી નાખ્યો. જય માતાજી ને જય શ્રી રામ. બધાને સ્વાગત છે નાના ખેડૂતના નાના બ્લોગમાં. તો આપણે બે દીથી જીરું નીંદવાનું ચાલુ કરી નાખ્યું બરાબર. આ ખેતર રહ્યું આપણે ઊભા એ લગભગ એક મહિનાનું જીરું થઈ ગયું છે અને આમાં આપણે અત્યાર સુધીમાં કુલ ત્રણ પાણી પાયા છે. એમાં કેટલા ત્રણ એટલે આ જો એકદમ જમીન રહીને સૂકી ગઈ. હાવ એટલે હાવ એટલે આમાં વાંધો હું પીડો ખબર છે. જીરું નીંદી ને એટલે આમાં આમાં ખરપા નહીં હાલતા અને આ નીંદવાનું જગ્યા ને આમ તૂટી જાય ખડ બરાબર. એટલે આ સૂકી ગયું હોય હાવ એટલે હાવ. અને હવે આમાં આપણે ખાતર નાખી અને પાવાનું ચાલુ કરી નાખ્યું છે. તો હવામાં અમે પાણી ચાલુ કર્યું હતું એટલે બે ભાગ તો પડી દીધા છે. અને આગળ જુઓ જીરું નીંદવાનું ચાલુ. અહીંયા પણ બધા જીરું નીંદે છે અને હું અહીં પાણી વારું. અહીંયા એક ભાગ બાકી છે એ નહીં પાતો જોઈએ નીંદે નહીં. ઇનકાનો કોરો ભાગ છે અને આનકા આપણે પાણી ચાલુ કરી નાખ્યું એટલું નીંદી રહીશે તો આ પીધું એ સૂકી જાય છે. એટલે અહીંયા નીંદવાનું ચાલુ કરી નાખશું. આમાં તો આપણે અત્યારે પહેલાં છે ને ખાતર નાખતા જઈએ બરાબર. ખાતરની ડોલ ભરી નાખી છે અને કરી દઉં ખાતર નાખવાનું ચાલુ. એક ભાગ અંદર ખાતર નાખી જાય એટલે પછી કરી નાખીએ આપણે પાણી ચાલુ બરાબર. તો વ્લોગમાં તમે મંડારીજો. તો એક ભાગ અંદર આપણે ખાતર નાખી દીધું બરાબર અને હવે કરી નાખીએ પાણી ચાલુ. તો અહીંયા જુઓ વાલ છે આપણો અને અહીંયાથી આમ પાણી જાય. પહેલાં આપણે વાલ ખોલી નાખીએ એટલે પાણી આવે અહીંયા પણ. પાણી થઈ ગયું છે ચાલુ અને આ આખું ખેતર છે. અહીંયા પણ છે ને જીરાનો કિયારો આવ્યો બરાબર. હું તમને બતાવું એમાં કેટલું ખડે ને કેટલું જીરું. તો જુઓ તો આ જુઓ આ હમણાં માખું કેરો જુઓ. તો હવે આમાં જીરું નહીં ને એટલું ત્રણ ગણું તો આમાં ખડ છે. ફૂલ એટલે ફૂલ ખડ. અને ઓસેલ જીરાને ભાવ ન રહ્યા ને એટલે ગયા હાચું કા. જીરાના બીનર નહીં થાય પણ આ જીરામાં નિંદામણના દાળિયાને નહીં થાય. આખા ખેતરમાં એવું ખડ છે. બાકી નથી અહીંયા નથી ને હે અહીંયા આમ ટપકે ટપકે ખડ તો હોય જ જોઈ લો. બાકી નથી અહીંયા જો આવું છે પારું પારું. જીરું બાકી એમ છે જીરું ન હોય તમને એમ થાય હલો ઈચ્છા ન થાય નીંદવાની. પણ જીરું ધોમ છે આમાં જોવું. ફૂલ જીરું એ ખડ કરતાં વધારે. અમુક અમુક સામે ખડ વધારે બાકી જીરું જ જમાવેટનું હોય આમાં. તો નીંદી નાખશું હરવ્યું શું થાય ભલે દાળિયા થતા હોય. તો અત્યારે આપણે જો આ પારીમાં પાણી ચાલુ બરાબર અને આ ભાગરીઓ એ આપણે પહી ના આવી જીરાનું. તો આ જો અભી હાલ અહીંયા પણ એટલા સાપ આવ્યા છે હું અહીંયા પણ પાણી આવું ત્યાંથી અહીંયા લગ્નના ત્યાં આ પારી અંદર પાણી હતું ભીરું હતું એ બધું સૂકી ગયું જો. એટલે એના ઉપરથી હું તમને કહું કે આ જમીન કેટલી તરસી છે પાણીની બરાબર. વરસાદ આવ્યો તે દૂરનું આમાં આપણે એકે ફેરું પાણી પાયું જ નહીં. વરસાદના પાણીએ તી પહેલાં આપણે ત્રણ પાણી પહેરી દીધા હતા જીરાને અને ત્રીજું પાણી પહેર્યું હતું અને ત્યાં માથે વરસાદ આવી ગયો હવારમાં બરાબર. રાતે ત્રીજું પાણી વહેર્યું હતું અને અતિ જમીન સૂકી થઈ ગઈ હતી જેના લીધે છે ને આ જે જીરામાં ખડ છે નીંદામણ એ આમ ઉંબરતું નહોતું બરાબર. બટકી જતું હતું એટલે એ પાંગરી જાય એટલે કાંઈ એમાં નીંદીનો નીંદી કંઈ ફેર ન પડે. એટલે આ ફૂલ જમીન છે ને સૂકી હતી એના લીધે મારે આમાં ખાતર નાખી અને ચોથું પાણી પાવું પીડું. આ જીરામ બહુ ખડ થઈ ગયું છે ને તે અમારા ભેબંધ બગલું મારી એક ગદ્દારી કરવા માંડ્યો. નકર તો સવારથી હાન લગ્ન મારે ભેગું ભેગો રહેતો. પણ હવે સવારે મોટું દેખાડો આવ્યો હતો અને પછી વહી ગયો હતો તે ઠેઠ હવે હાંજ પડવા આવી દી હાથમાં આવ્યો ત્યારે આવ્યો બરાબર. તો કાંઈ વાંધો નહીં અત્યારે તું તારી મનફાવ એમ કરીશ પણ દાળિયા જડે ને એટલે હું ખડ નીંદાવી નાખીશ. તો છ વાગવાય ને પાવર જ્યો નહીં ને હવે આપણે થાય કાંઈ બરાબર. તો કરી નાખીએ આપણો ડેટકો બંધ. તો આર યુ ટાટર છે અને થઈ ગયો બંધ બરાબર. અને હું તમને બતાવું આજ કે આપણે કેટલું પાયું. અને અહીંયા પણ ઓલા કાલ ખોટી આવ્યા હતા અને આજ હાંજી આવ્યા હતી એ હું તમને બતાવી દઉં બરાબર. એડામાં આમ તો ઘણું બધું ભાંગી નાખ્યું. પહેલાં આપણે જઈ જીરાના વાલે ત્યાં પાણી હાલે અહીંયા બરાબર. તો તમે જોતા રહીજો બ્લોગ તમને બતાવી દઉં બરાબર આપણે આ જીરામાં કેટલું પાયું ચોથું પાણી જીરા. તો ઓલો થાંભલો દેખાય જુઓ આ થાંભલો રહ્યો ત્યાંથી ત્યાં અહીંયા લગ્ન પાયું જોવા.
आजड़ी रही है एक बे त्रण चार आजड़ा पाई और बीजू हलका पाई बराबर ये हूँ तमने बताऊँ। खड़ जो खड़ जीरा में जीरा में खड़े खड़ में जीरु ये कहीं खबर पड़ती हम जो पानी परवा थी गए बंद अने अहींथी आ आपणे भाग पायो है ऊपरनो आटला आजड़ा रही गया एक बे त्रण ने चार पांच आजड़ा ई रही गया है आ भाग में अने जो आ ढोरा आया था खूनता गया जीरु अँ तो एक बेज निकरेल हूँ तमने बताऊँ बीजा ढोरा निकरा थी जाए का पानी थी गयु हाँ एट हाँ बंद ने जो आ हूँ रही आटड़ी आप पाई आ भाग में आ एक आटड़ी रही आ एक पारिया वर बी हूँ रो एटू बाकी अँ तमने ढोरा बताई दू के निकरा थे जो आईनों पोजरो पीड़ो है आ जो खूंदेलू बधु रमण भमण कर नाखी जीरू मोटू हो बध भांगी भूको करता जाए એટલે વાંધો નહીં ભાંગ્યું તો આ પોદરો જીરા ઓલા ઢોરનો ભરના એ પણ જો પાણી થઈ ગયું બંધ વસ્તુ આવે તો આ હું આપણે એક આ એક આરડી સિવાયનું આ ભાગ પાયું ખાતરની ગુણી પડી ને આમ જો તો એક હતી અહીંયા ઓલપા તો નીંદતા હતા એટલે હું હમણાં પાઈ દીધું મારું દેખાય અહીંયા લગન તો આપણે આજના આખો દીના વ્લોગમાં મેં તમને જીરામાં ખડ કેવું છે એ બતાવ્યું હવે ખડ નીંદેલું જીરું કેવું છે ને એ તમને બતાવું તો તમે જોવો અને જણાવો કોમેન્ટમાં કે જીરું કેવું છે ચોથું પાણી પી દીધું હોય અને એક મહિનાથી ઉપરનું જીરું થઈ ગયું એક બે દી વધારે એટલે 32-33 દિવસનું જીરું થઈ ગયું છે તો હું તમને બતાવું જીરું તો જોવું આર્યું ને એ જીરું છે અને આ હગડ રહ્યા ને હગડકીના એ હું તમને કહી દઉં આર્યાની હગડ રોજડાના છે કાયલામાં ખોટક્યાની નહોતું આવ્યું તો હાજે એક રોજડું આંટો મારી ગયું બરાબર આ જુઓ અને હવે જીરું દેખાડું તમને તો આ પ્રકારનું જીરું છે આપણું આ પ્રકારનું જીરું છે 33 કે 32 દિવસનું છે અને ચાર પાણી પાયા છે ખાતર નાખ્યું છે અને એક ફેરું દવાનો રાઉન્ડ માર્યો છે તો આ નીંદેલું જીરું છે આમાં આપણે ચોથું પાણી પી દીધું છે અને આનકાનું જીરું તમને બતાવું જેમાંથી ચોથું પાણી ન પાયું ખાલી નીંદામણ જ કર્યું છે એ જીરું હું તમને બતાવું આ રહ્યું ને એ જીરું નીંદેલું જોઈ લ્યો આ ટાઈપનું જીરું થઈ ગયું છે આમાંથી આપણે ચોથું પાણી નથી પાયું અને ખાતરે નહીં નાખ્યું બરાબર ચોથું પાણી પાઈશું એટલે આમાં ખાતર નાખી દઈશું આ જીરું નીંદેલું કાલ રાતે આપણા ખેતર અંદર છે ને ઓલા રેઢિયાર ખોંટ્યા હોય ને એ આવ્યા હતા હાલો એડે ભાંગા કાંઈ વાંધો નહીં જીરું એ ખૂંદું કાંઈ વાંધો નહીં પણ એને મારા લહણ આરે શું વેર હતું તે લહણ એ બાંઠી ઓલું બાંઠી ગયા જોવો તો હલણ ભાંઠી ગયા હતો એક કેરો ખાવા પીવાનો એ ભાંઠતા જઈએ એના ઉપર આને દયાનું આવ્યું જોવા બધું બાંઠું કરી નાખ્યું લહણ હવે આ ખોંટિયાનું શું કરવું એક બે નથી આવતો લગભગ 20 ખોંટિયા આવે નાના મોટા બધે થઈ આ બધું લહણ ભાંઠી ગયા ખાવા પીવાનું આ એક કેરો હતો એ સાફ કરી નાખ્યું અડધું તો રહી ગયું જોવા એને કા સી ખબર આ દહી આવી જઈ હોય તને મારા ઉપર જાજુ લહણ નહીં ત્યાં થોડું અડધું ઉપાડી લીધું આપણા એડામાં જો અહીં ખોટી આવી ગયા તો હું તમને બતાવી દઉં અને આ જો રમણ ભમણ એડા કરી નાખ્યા એ દી હાથમી ગયો હોય તો બતાવતો જો તમને બરાબર જો પાંદડા બાંદડા દાબી ગયા છે ને લૂંગું બૂંગું બધી નાખી દીધી ઊંધી અને અહીંયા પણ ટેપાતા ફેન્સિંગના વારા તોડીને જો અહીં ટેપાતા બરાબર ને ખેદાન મેદાન લૂંગું માલ બાલ સારો આવ્યો પણ હવે ખોટીએ લપુ લીધી શું કરવું પાંદડા પાંદડા ખાઈ ગયા તો વ્લોગ તમે છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને આજનો વ્લોગ આપણે અહીંયા કરી પૂરો